આખરે સવાલ જે ઉઠી રહ્યા છે તેને લઈને ચર્ચા પણ વેગવંતી બની રહી છે. વિવાદ અનેક વખત થાય છે, નિવેદનો આ વિવાદ ઉભો કરે છે અને દિગ્વિજયસિંહે જે કંઈ પણ નિવેદન કર્યું તેને લઈને એ ચર્ચા ચોક્કસપણે શરૂ થઈ ગઈ છે કે શું હવે કોંગ્રેસની અંદર રાહુલ ગાંધી કમાન સંભાળી લેવી જોઈએ, સોનિયા ગાંધી માર્ગદર્શકની ભૂમિકામાં રહેવા જોઈએ. આ તમામ પર ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આ ઉપરાંત સુરતથી અમારી સાથે વરિષ્ઠ પત્રકાર ફૈઝલ વકીલી જોડાયા છે. ફૈઝલજી આપનું પણ સ્વાગત. જયરાજસિંહજી, સૌપ્રથમ તો આ જે વિવાદ ઉભો થયો છે તેને લઈને આપની સ્પષ્ટતા જાણવા માંગીશ. આમ તો સામાન્ય રીતે આ વિવાદ છે જ નહીં. કોઈ પત્રકારે દિગ્વિજયસિંહને કોઈ સામાન્ય કોઈ મિટિંગમાં પૂછ્યું છે, એમાં દિગ્વિજયસિંહે નોર્મલ જવાબ આપ્યો કે પણ કોઈ પણ હોઈ શકે, રાહુલ ગાંધીએ નેતૃત્વ કરવું જ જોઈએ, એમાં શું ખોટી શું વાત કરી, મને એક વાત સમજાવો. હું કોઈ આપણે દિગ્વિજયસિંહ એમ કે રાહુલ ગાંધીએ નેતૃત્વ કરવું જોઈએ એમાં બાકીના એ બધા નહીં કરવું જોઈએ એવી ક્યાં વાત જ આવે છે? એમનું જે આખું નિવેદન, દિગ્વિજયસિંહનું આખું નિવેદન વગાડવામાં આવે તો ખ્યાલ આવશે કે દિગ્વિજયસિંહને આવો કોઈ કહેવાનો ઈરાદો જ નથી. અને એના કરતાં બીજી વાત કરું કે કોંગ્રેસની અંદર ખૂબ આંતરિક લોકશાહી છે, એવું નહીં, ક્યારેય નહીં. દરેક વ્યક્તિ તમે જુઓ, ઘણીવાર બધા અમને ઘણા બધા આડા દિવસે સમાજમાં લોકો કહેતા હોય છે કે તમારે કોંગ્રેસની અંદર ગમે ત્યારે નિવેદન કરતા છે. ગમે ત્યારે કોઈ ગમે તે નેતા નિવેદન નથી કરતા, ત્યાં એક આંતરિક લોકશાહી મજબૂત છે. કોઈ પણ વ્યક્તિ પોતાનો મત અથવા પોતાનું અંગત મંતવ્ય નિર્ભયપણે વ્યક્ત કરી શકે છે, આ એક ખાસિયત છે. એ ખાસિયતને આંતરિક શિસ્તના ભાગરૂપે એ ખપાવવામાં આવે છે. હું એક વાત કહું, આખે આખે સમગ્ર ભારતવર્ષમાં એક વ્યક્તિ બતાવો જેવી તાકાત હોય તો નરેન્દ્ર મોદીની વિરુદ્ધ બોલી બતાવે, એક વ્યક્તિ. ભૂતકાળમાં ગોવાની અંદર અડવાણીજી બોલ્યા હતા, ઠેકાણી કરી દીધી, દરિયામાં ફેંકી દીધા. શું કર્યું ગોવામાં? ખાલી એમણે ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવાનો એમને વિચાર કર્યો છે? હજુ ચર્ચા ચાલુ છે, ચર્ચા વિચારીશું પછી બનાવીશું. આટલું અડવાણીએ કહ્યું હતું, અડવાણીજી ઠેકાણે કરી દીધા. શત્રુઘ્ન સિંહાએ કહ્યું છું કે અડવાણી જેવા સિનિયર વ્યક્તિને વડાપ્રધાન બનાવવા જોઈએ, તો શત્રુઘ્ન સિંહાને ઠેકાણે કરી દીધા. મુરલી મનોહર જોશીએ કહ્યું કે વારાણસીની બેઠક માટે હું તો ત્યાંથી ચૂંટાયેલો જ છું, તો હું તો ચૂંટણી લડીશ, આટલું કહ્યું એમને ઠેકાણે કરી દીધા. આટલું બધું ઝેર લોકો રાજનીતિમાં એવું ન હોઈ શકે. તમે જુઓ, આ તો શર્મગતારી છે. જર્મનીમાં એવો હતો, હિટલરની સામે કોઈ બોલી નહીં શકતો. એક સવાલના અર્થમાં જયરાજસિંહજી, ત્યાં સુધી વાત છે કે રાહુલ ગાંધી હવે નેતૃત્વ સંભાળે અને સોનિયા ગાંધી તે માર્ગદર્શકની ભૂમિકામાં રહે, તો શું કોંગ્રેસ હવે આગામી દિવસોમાં અન્ય રાજ્યોમાં જે ચૂંટણીઓ છે તેને લઈને નેતૃત્વની જવાબદારીને લઈને દિશા નિર્દેશ કરી રહ્યા છે, કે પછી આગામી દિવસોમાં કોંગ્રેસ ફરી બેઠી થાય તેના માટેના પ્રયત્નના ભાગરૂપે આ નિવેદનને આપ્યું છે? બે વાર મુખ્યમંત્રી રહ્યા છે એક મોટા રાજ્યના, એના પછી કોંગ્રેસ પક્ષના જનરલ સેક્રેટરી છે. આમાં હું કોઈ કોંગ્રેસ પક્ષના દિગ્વિજયસિંહના બચાવની ભૂમિકામાં જ નથી, પણ વાત એટલી જ છે કે કોઈ પણ પક્ષના ફોરમ પર સંગઠનનો વ્યક્તિ એ રાહુલ ગાંધીએ નેતાગીરી કરવી જોઈએ કે એમાં ખોટું શું છે? આમાં કઈ મને ચલો સમયની માંગને લઈને પણ કદાચ આ નિવેદન હોય શકે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ફૈઝલ વકીલી સુરતથી જોડાયેલા છે. ફૈઝલજી, આ તબક્કે આપની પાસે ખાસ એ વાતની પુષ્ટિ કરવા માંગીશું કે જ્યાં સુધી વાત છે કોંગ્રેસની હાલની પરિસ્થિતિ અને આગામી દિવસોની અંદર હવે જે કોઈ પણ રણનીતિ હોય, શું એ રણનીતિના ભાગરૂપે પણ આ નિવેદનને લઈ શકાય? જયેશભાઈ, એક વાત બહુ સ્પષ્ટ છે, જયરાજભાઈ હોય કે દિલ્હીમાં બેસેલા પ્રવક્તાઓ હોય, રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીના પક્ષમાં નિવેદન કરવું એમના માટે બહુ સરળ છે, જે આંતરિક લોકશાહીની વાત કરે છે. પરંતુ બધી જ ઇલેક્શનોમાં જેમાં જેમાં રાહુલ ગાંધી નેતૃત્વ સંભાળ્યું છે, કે સૌથી પહેલા મહાસચિવ બન્યા, પછી બિહાર વિધાનસભાનું ઇલેક્શન જ્યારે થયું ત્યારે સૌથી પહેલા રાહુલ ગાંધી આખા બિહારનો મોરચો સંભાળ્યો અને એકલા હાથે આખી નેતૃત્વ લઈને ત્યાંને ઇલેક્શનને હેન્ડલ કર્યું, ત્યારે જે નિષ્ફળતા મળી, ત્યાર પછી ઉત્તર પ્રદેશના વિધાનસભાના ઇલેક્શનો હોય કે પછી છેલ્લા લોકસભામાં. હું જયરાજસિંહ અને બીજા પ્રવક્તાઓને એટલું પૂછવા માંગુ છું કે રાહુલ ગાંધીને પ્રમુખ બનાવ્યા અને અત્યારે મહાસચિવ છે કે ઉપપ્રમુખ બન્યા છે ત્યારે, ત્યારે એમની પાસે કઈ સત્તા નથી, કોંગ્રેસમાં નિર્ણય લેવાની કઈ સત્તા નથી. આજે પણ આંતરિક રીતે રાહુલ ગાંધી ઈચ્છે છે તેવું કોંગ્રેસ પક્ષમાં થાય છે, પરંતુ વાત એટલી છે કે આ કોંગ્રેસીઓ બધા જ જયરાજસિંહ સહિતના તમામ રાહુલ ગાંધી નિષ્ફળ ગયા છે કે સોનિયા ગાંધી નિષ્ફળ ગયા છે એ મહારાષ્ટ્રમાં હોય કે બીજી વિધાનસભામાં કે લોકસભામાં એ સ્વીકારવા, જાહેર સ્વીકાર કરવા તૈયાર નથી. એટલે આ ક્રાઇસિસ, એટલે આ ચર્ચા ફરીવાર થાય છે. દિગ્વિજયસિંહના નિવેદનને હું એટલું જ માનું છું કે મહારાષ્ટ્રમાં જ્યારે ભાજપના કાલે વિધાન મુખ્યમંત્રીએ શપથ લીધા પછી કોંગ્રેસની ક્યાંય ચર્ચા નથી, હરિયાણામાં પરાસ્ત થયા પછી કે મહારાષ્ટ્રમાં.
કોંગ્રેસને ન્યૂઝમાં રાખવા માટેનું આ નિવેદન બિલકુલ કદાચ આગામી પરિસ્થિતિઓને લઈને પણ આ આકલન ચોક્કસપણે થઈ શકે. ફૈઝલભાઈ અજયરસિંહ, આજે આપની પાસે આવું છું, આપની સાથે રાજકોટથી દીપક રાજાણી વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક જોડાયા છે. દીપકભાઈ, આ તબક્કે ખાસ એ વાત જાણવી જરૂરી છે કે અત્યારે કોંગ્રેસ જે પરિસ્થિતિમાં છે, પરિસ્થિતિમાં હવે ફરી એકવાર પાછા આવવા માટે, કોંગ્રેસને વધારે મજબૂત બનાવવા માટે જે રાહુલ ગાંધીના નેતૃત્વની વાત થઈ રહી છે અને સોનિયા ગાંધીને માર્ગદર્શકની ભૂમિકા માટે જે નિવેદન આવી રહ્યું છે, સૌપ્રથમ આપની પ્રતિક્રિયા. હું એવું માનું છું કે કોંગ્રેસને ખૂબ જ મહેનતની જરૂર છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી ઊભી નહીં થઈ શકેલી પાર્ટી રાષ્ટ્રીય લેવલે પણ સત્તાના સૂત્રોમાંથી ગઈ બહાર, એવી જ રીતે મહારાષ્ટ્ર અને હરિયાણા પણ કોંગ્રેસને ગુમાવવું પડ્યું. ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ કોમા ભરી સ્થિતિમાં એવું મને લાગી રહ્યું છે. અને રાહુલ ગાંધી શા માટે એટલા બધા મૌન છે એ પણ સમજાતું નથી. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની વાત આજે દિગ્વિજયસિંહે કરી તો તરત જ માખનલાલ પોતેદારે દિગ્વિજયસિંહ ઉપર કટાક્ષ કર્યું. કોંગ્રેસમાં જે સિનિયર નેતાઓની ખેંચાખેંચી છે, સોનિયા ગાંધીનું જે એકદમ કંટ્રોલ હોવો જોઈએ, કંટ્રોલ છે કે કેમ, રાહુલ ગાંધી કઈ રીતે કામ કરવા માંગે છે એ સ્પષ્ટ થતું નથી. ભાજપ જે રીતે મજબૂત થઈ રહ્યું છે તેની સામે કોંગ્રેસ ખૂબ જ મોટી પાર્ટી અને ખૂબ જ જૂની પાર્ટી છે, એણે મહેનત કરવાની જરૂર છે. હું તો એવું પણ કહીશ કે કદાચ કોંગ્રેસને ગાંધી નેહરુ પરિવારમાંથી પણ બહાર નીકળવાની જરૂર છે, કોઈ એક નવો ચહેરો નરેન્દ્ર મોદીની સામે ઊભો કરવાની જરૂર છે. નગર આ દિવસો દૂર નહીં થાય કે એક પછી એક રાજ્યમાંથી કોંગ્રેસ નીકળતું જાય. બિલકુલ, આપ જે વાત કરી રહ્યા છો આ તબક્કે ખાસ મહત્વપૂર્ણ વાત એ પણ બની રહેશે કે આ નિવેદન અને ત્યારબાદ રાહુલ ગાંધીનું મૌન, આખરે તેમનું હવે પછીની સ્પષ્ટતા શું હોઈ શકે, એ મુદ્દે પણ આખરે ચર્ચા કરીશું અને સાથોસાથ એ પણ જાણવાની કોશિશ કરીશું કે ફક્ત રાહુલ ગાંધી નેતૃત્વ સંભાળે તે માટેનું આ નિવેદન કે પછી નવી કોઈ સિનિયર વ્યક્તિને પણ આ નેતૃત્વ મળી શકે તે માટેનું આ નિવેદનથી એક પ્રયાસ, આ મુદ્દે પણ ચર્ચા બ્રેક બાદ. પંજાબ પર કોની પકડ તે પ્રશ્ન અત્યારે ચર્ચા રહ્યો છે. દિગ્વિજયસિંહે આજ નિવેદન કર્યું તેને લઈને વિરોધ ઉઠ્યો, રાહુલ ગાંધીના નેતૃત્વને લઈને આ સવાલ. ખાસ કરીને જયરાસિંહજી, આપની પાસે આ તબક્કે ખાસ કરીને ચિદમ્બરમના નિવેદનને પણ યાદ કરવું રહ્યું, કારણ કે ચિદમ્બરમ પણ કહી ચૂક્યા છે કે આગામી દિવસોમાં જે ગાંધી પરિવારથી અલગ પણ કોઈ અધ્યક્ષ હોઈ શકે છે તેમનું પણ એક આવું નિવેદન. શું આ નિવેદનને લઈને એવું માની લઈએ કે આ વખતે નિવેદન કરીને રાહુલ ગાંધી પાસેથી જે મૌનની અપેક્ષા નથી રહી અને તેઓ કંઈક નિવેદન આપે તેનાથી કોઈ સ્પષ્ટતા થાય એ માટે આ નિવેદન, કે પછી આગામી દિવસોમાં કોઈ વરિષ્ઠ ને અન્ય નેતાઓને પણ તક મળે તે માટે આ નિવેદન? જયરાજને આ સ્ક્રીન પર બંને વરિષ્ઠ પત્રકારો બેઠા છે અને એમને એક વાત મને એની વાતનો જવાબ આપે કે રાહુલ ગાંધી ચૂંટણી પછી મૌન છે એટલે શું ચાર રસ્તે આવીને વાળ ખેંચે એમના? એવું હોય છે? એને એને બોલ્યા, બંને બંને બરાબર સાંભળજો, હું બંને પત્રકાર ફૈઝલભાઈને પણ કહું છું અને દીપકભાઈને કહું છું, શું ચાર રસ્તા ઉપર આવીને બૂમ બરાડા પડે નરેન્દ્ર મોદીની જેમ? અરે ભાઈ, કોંગ્રેસ તો આટલા વર્ષોમાં આટલા 125-27 વર્ષનો ઇતિહાસ છે કે એ જીત પણ પચાવી જાણે છે, છકી જતી નથી, હલકાઈ કરતી નથી. આજે સવારે કેન્દ્રમાં કેન્દ્રના પ્રવક્તાનું નિવેદન આવ્યું હતું ને કે કોંગ્રેસ મુક્ત, કોંગ્રેસ મુક્ત. એ જેમ પેલો વાવાઝોડું આવે ને, હલકા તણખલા હોય ને, ઉડવા માંડે અને પછી ધીમે 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 થોડા સમયમાં નીચે પડી જાય. ભાઈ, રાહુલ ગાંધી હાર પચાઈ જાણે છે કોંગ્રેસમાં. જયારે સોનિયા ગાંધી 98 આવ્યા, જો તમને થોડું યાદ હોય તો, નરસિંહ રાવજી જયારે હતા કોંગ્રેસના પ્રમુખ, ત્યારે આખા દેશમાંથી ફક્ત ફૈઝલભાઈ ચાર જ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. ત્યારે મોટા ભાગના ભારતીય જનતા પાર્ટી વાળા બધા ફાંકા ઠોકતા હતા કે કોંગ્રેસનું હવે નામો નિશાન મટી જશે અને છેક ગોડસે વખતથી બધા આવા સપના જોવે છે કોંગ્રેસને પતાવી દેવાના, છેક નથુરામ ગોડસે વખતથી આરએસએસ નાગપુરથી બધા સપના જોવે છે કે કોંગ્રેસ જલ્દી પતી જાય, પતી જાય, પણ નહીં પતી જાય. મને રોકશો ને, બંને બોલ્યા છે, મારે એમનો બંને મૌનનો જવાબ શું? એટલા માટે કે રાહુલ ગાંધી મૌન છે તો સારી વાત છે, સજ્જનતા કહેવાય, રાજનીતિની અંદર પરિપક્વતા કહેવાય કે ન બોલે. રાજકારણમાં હાર જીત તો લોકશાહીની અંદર ચૂંટણીઓના ગણિતમાં હારજીત થાય, પણ હાર પચાવતા આવડવું જોઈએ, જીત પણ પચાવતા આવડવું જોઈએ. આ જીત પચાવી શકતા નથી. સવારે એમને સંબિત પાત્રા કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત ની, એમને 100 અવતાર લેવા પડશે. ભાઈ, પેલા તમારા જે 26 જણા ચૂંટાયા છે ને એમાંથી 11 કોંગ્રેસના બેકગ્રાઉન્ડ ઉપર, અને ફૈઝલભાઈ માત્ર બેકગ્રાઉન્ડ નહીં, કોંગ્રેસના પદાધિકારી રહી ચુક્યા હોય વિધાનસભામાં અને લોકસભામાં ગયા હોય
એવા લોકો છે 11 સંસદ સભ્યો. બીજી વાત કહું, એમના જે 282 સાંસદ ચૂંટાય છે ને લોકસભામાં, 282 લોકસભાની અંદર 77 લોકસભાના સભ્યો, દીપકભાઈ આજે પણ 77 લોકસભાના સભ્યો કોંગ્રેસના બેનર પર ચૂંટાયેલા છે સાહેબ. બિલકુલ જયરાજસિંહજી, આપનો પ્રશ્ન, આપનો પ્રશ્ન પૂરો થયો. દીપકભાઈ આપની પાસે આવવા માંગી, જ્યાં સુધી મૌન ની વાત કરી રહ્યા છે, જયરાજસિંહજી આપનો જવાબ કહી ચુક્યા છો. દીપકભાઈ આપની પાસે આવું છું, જ્યાં સુધી મૌન ની વાત છે, આ નિવેદન થયા બાદ પણ રાહુલ ગાંધી મૌન, પણ નેતૃત્વનો જ્યાં સુધી સવાલ છે, મૌન થી નહીં ચાલે, ત્યાં બોલીને કે કોઈ નિવેદન આપીને ચોક્કસપણે નિર્ણય લેવો પડશે. આખરે આ મૌન ને આપ કઈ રીતે જોઈ રહ્યા છો દીપકભાઈ? પહેલા તો હું જયરાજસિંહભાઈ પરમાર જે મારા બહુ અંગત મિત્ર છે એમને કહીશ કે મહેરબાની કરીને થોડીક શાંતિથી વાત કરો બાપુ, આટલા બધા આક્રમક ન બનો. આક્રમક નહીં, મુદ્દો મુદ્દો કહું છું, આક્રમક નહીં, મુદ્દો કહું છું દીપકભાઈ. પણ એક પત્રકાર તરીકે મૂલ્યાંકન કરીએ છીએ કોંગ્રેસ, પણ સ્વીકારો છો ચિંતા, અને કોંગ્રેસ આત્મમનોમંથન કરે, કોંગ્રેસ આત્મ સ્વીકારો છો તમે, મારી મુદ્દાની વાત કરું, જયરાજસિંહજીની વાત પૂરી કરો, સાચી વાત સ્વીકારો, તમે 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 સાચી વાત સ્વીકારો, મારી વાત સમજો. અમે લોકો એમ કહેવા માંગીએ છીએ, તો અમારું તારણ એ નીકળે છે કે કોંગ્રેસ જો મહેનત નહીં કરે, કોંગ્રેસ આત્મમનોમંથન નહીં કરે, તો એક પછી એક રાજ્યમાંથી કોંગ્રેસ વિદાય લેતી જાય છે. તમે જૂના ઉદાહરણ નરસિંહ રાવના આપો, ત્યારે દિલ્હીમાં ભાજપની સ્થિતિ આખી જુદી હતી. અત્યારે જે ગુજરાતમાં તમને 18-20 વર્ષથી અને ખાસ કરીને 13-14 વર્ષથી કોંગ્રેસને સત્તાથી દૂર રાખી છે, એ નરેન્દ્રભાઈ મોદી અત્યારે દિલ્હીમાં વડાપ્રધાન અને ભાજપ ઉપર કંટ્રોલ રાખીને બેઠા છે. આપણે નરેન્દ્ર મોદી સામે ગમે એટલો વાંધો હોય, પણ એની કેપેબિલિટી, એની આવડતને જોઈને એ જે રીતે વ્યૂહરચના ગોઠવીને આગળ વધી રહ્યા છે, એની સામે કોંગ્રેસના સિનિયર નેતા શું વ્યૂહરચના ગોઠવે છે. દીપકભાઈ બિલકુલ બિલકુલ, દીપકભાઈ આપ જે વ્યૂહરચના લઈને વાત કરી રહ્યા છો, કોંગ્રેસ ચોક્કસપણે તેના માટે વિચારણા કરવી રહી. ફૈઝલભાઈ આપની પાસે ખાસ આ તબક્કે એ પૂછવાનું રહે કે જ્યાં સુધી પાછા આગામી દિવસોમાં જે અન્ય રાજ્યોની અંદર ચૂંટણીઓ છે તેને લઈને પણ કોંગ્રેસ એક રણનીતિ ઘડવી રહી, આગામી દિવસોમાં કોંગ્રેસને ભેટી કરવા માટે પણ પ્રયત્નો કરવા રહ્યા, એવી વખતે નેતૃત્વ પરિવર્તન, નેતૃત્વને લઈને સવાલ આવવો, એ વખતે ચોક્કસપણે કોંગ્રેસ તરફથી કોઈ સ્પષ્ટતા જરૂરી કે નહીં? જરૂરી, જેમ મૌનની વાત કરી રહ્યા છે જયરાજસિંહ, મારે એક વાત બહુ સ્પષ્ટ કરવી છે કે 282 બેઠકો જ્યારે ભાજપ જીત્યું છે, ત્યારે આજે ભારતમાં જે પ્રવર્તમાન રાજનીતિ છે, એટલે રાજનીતિ શાસ્ત્રના લોકો વધારે સારી રીતે કહી શકે, પણ પત્રકાર તરીકે હું એમ કહી શકું કે અત્યારે બોલકું રાજકારણ ચાલે છે. તમારા રાજકારણમાં બોલવું એ ખૂબ અગત્યનું થઈ ચૂક્યું છે. ત્યારે આગામી દિવસોમાં ઝારખંડ અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીઓ છે, ત્યારે બંનેમાં એક ઝારખંડમાં બહારથી કોંગ્રેસ સમર્થનમાં છે અને જમ્મુ કાશ્મીરમાં પણ એમના સાથી પક્ષો સત્તામાં છે, ત્યારે બંને પક્ષો બંને રાજ્યો કોંગ્રેસ માટે ખૂબ મહત્વના છે. ત્યારે નેતૃત્વ પરિવર્તન કેટલું થશે? ચિદમ્બરમની વાત કે આજે દિગ્વિજયસિંહની વાતના બંનેના પરિપ્રેક્ષ્યમાં તમે જુઓ ત્યારે કોંગ્રેસમાં કોઈ અત્યારે મોટું પરિવર્તન આવે એવી શક્યતા દેખાતી નથી. પરંતુ કોંગ્રેસને પાછી બેઠી કરવા માટે જયરાજસિંહ જે ઇતિહાસ યાદ કરતા હતા કે નરસિંહ રાવના સમયમાં જ્યારે 1989માં જ્યારે વીપીસીના નેતૃત્વમાં ઇલેક્શન થયું હતું, ત્યારે ભાજપ અને જનતા દળ ભેગા મળીને લડ્યા હતા, ત્યારે કોંગ્રેસના ઘણા બધા રાજ્યોમાંથી કોંગ્રેસ સત્તાથી વિમુખ થયું હતું, ત્યાં ઘણી બધા રાજ્યોમાં ફરીવાર સત્તામાં નહીં આવી શક્યું, તેમાંથી એક ગુજરાત પણ છે કે આપણે ચીમંતભાઈ પછી કોંગ્રેસ સાથે બેસીને પછી 95 પછી ક્યારેય કોંગ્રેસ સત્તામાં નથી આવ્યું. એટલે ભૂતકાળ જોઈને જ તમારે ફરીવાર જીવતા થવા માટે જે નેતૃત્વ પરિવર્તન છે કે એમાં બહુ મોટા પાયે પરિવર્તન ન કરો, તો અત્યારે જે પ્રવર્તમાન છે તેમાં ફેરફારો કરીને, તમારી રીતિઓમાં ફેરફાર કરીને, તમારી નીતિઓમાં ફેરફાર કરીને ખૂબ જરૂરી છે. કારણ કે સ્થિતિ એવી થઈ છે કે કેન્દ્રમાં હો કે ગુજરાતની વાત કરો કે કોંગ્રેસની અંદર એક બીજી કોંગ્રેસ ચાલી રહી છે, એક નેતા છે, એના સમર્થકો, એના સમર્થકો પોતાને પ્રદેશથી લઈને રાજ્ય અને જિલ્લા કક્ષા સુધીના જે જૂથબંધીમાં વેચાઈ ગયા છે, એના કારણે કોંગ્રેસ બેઠી નથી થઈ શકતી. અને જ્યાં સુધી પત્રકારોની વાત છે, જયરાજસિંહને બહુ સારી રીતે યાદ છે કે ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે ભલે કઈ પણ કામ ન કર્યું, પણ ગુજરાતના મીડિયાએ સૌથી મોટા વિરોધ પક્ષનું કામ કર્યું છે, ત્યારે પત્રકારોની સામે તમે બહુ આંગળી ન ચીંધો તે જ વધારે વ્યાજબી છે. બિલકુલ ફૈઝલભાઈ, આપ જે વાત કરી રહ્યા છો, જયરાજસિંહજી આપની પાસે આવું છું, એક જયરાજસિંહજી જયરાજસિંહજી આપને આપને બોલવાનો મોકો મળશે, પણ જ્યાં સુધી આ તમામ
ચર્ચા મુખ્યપણે એ છે કે જે નિવેદનો થયા છે તેને લઈને હવે ભવિષ્યની અંદર શું કોંગ્રેસ બેઠી કરવાની આ ચિંતા છે, અન્ય રાજ્યોની અંદર ચૂંટણીઓ જીતવાની આ ચિંતા છે, કે પછી નેતૃત્વ પરિવર્તનને લઈને ખરેખર ગંભીર થવાની કોંગ્રેસને અત્યારે જરૂર છે? મુદ્દે પણ આગળ ચર્ચા, બ્રેક બાદ. દિગ્વિજયસિંહનું એક નિવેદન અને તેને લઈને કોંગ્રેસમાં નેતૃત્વને લઈને એક સવાલ ઉઠ્યો, આખરે તેનો જવાબ શું હોઈ શકે? એક બાજુ અખંડ મૌન છે અને બીજી બાજુ સ્પષ્ટતાની પણ એક ચોક્કસપણે માંગ ઉઠી રહી છે. દીપકભાઈ આપણી સાથે જોડાયા છે. દીપકભાઈ, આ તબક્કે આ નિવેદનને જો ભવિષ્યના અર્થમાં જોઈએ, ખાસ એ તબક્કે મારે આપને પૂછવું છે કે જ્યાં સુધી વાત છે, શું કોંગ્રેસ હવે આગામી દિવસોમાં બેઠી થાય તેના માટે આ નિવેદન, કે પછી આગામી રાજ્યોમાં ચૂંટણીઓમાં કોંગ્રેસની પરિસ્થિતિ સારી થાય તેના માટે આ નિવેદન, કે ખરેખર કોંગ્રેસને લગતી જ ચિંતા છે, નેતૃત્વને લગતી જ ચિંતા છે માટે આ નિવેદન? દીપકભાઈ, હું એવું માનું છું કે દિગ્વિજયસિંહ છે એ રાહુલ ગાંધીના પહેલાના સમયમાં એક મેન્ટર તરીકેની ભૂમિકા અદા કરતા હતા અને હવે થોડી ખેતતાણ રાહુલ ગાંધી અને દિગ્વિજયસિંહ વચ્ચે છે એવી દિલ્હીમાં ચર્ચા છે. ત્યારે દિગ્વિજયસિંહનું નિવેદન આ મારી દ્રષ્ટિએ એક અંગત નિવેદન હશે, પરંતુ સરપ્રાઇઝલી એમના નિવેદન પછી જે માખનલાલ ફોતેદારનું નિવેદન છે એ પણ ખૂબ જ આંચકારૂપ છે. એક બાજુ આપણે કોંગ્રેસને બેઠી કરવાની વાત કરીએ છીએ, તો બીજી બાજુ સિનિયર કોંગ્રેસ નેતાઓ કે દેખાતા નથી. કપિલ સિબ્બલ ક્યાં છે એ કોઈને ખ્યાલ નથી. એવા કેટલાય નામો છે જે સિનિયર નેતાઓએ જેણે કોંગ્રેસ માટે ખૂબ જ સારી મહેનત કરી હતી, અત્યારે ક્યાંય પિક્ચરમાં જોવા નથી મળતા. તો કોંગ્રેસ બેઠી ક્યાં થશે? રાહુલ ગાંધી મૌન છે, સોનિયા ગાંધી જરૂર પડે ત્યારે જ નિવેદન કરે છે, તો બાકીનો ફોર્સ ક્યાં? ટૂંકમાં આખી સેના છે એ સેના સાવ શાંત બેઠી છે, એની એક ચિંતા છે. કોંગ્રેસ ખૂબ જ જૂની પાર્ટી છે, કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પાર્ટી એક પછી એક રાજ્યમાં વિસરતી જાય છે, એક એની ચિંતા છે. એટલે ખરેખર કોંગ્રેસના સિનિયર નેતાઓએ એક પ્લેટફોર્મ પર આવવાની જરૂર છે. બિલકુલ, એક પ્લેટફોર્મ પર આવવાની જે વાત આપ કરી રહ્યા છો, સમય થોડો ઓછો છે. બેજલભાઈ આપની પાસે પણ આવવા માંગી છે, આપની પાસે આવું છું, અંતે આપની પાસે આવું છું. એક વાર આપનું વ્યૂ લઈ લઈએ, જ્યાં સુધી વાત છે આ ત્રણ પ્રશ્નો મુખ્યત્વે લાગી રહ્યા છે નિવેદનને લઈને, પાર્ટીને બેઠી કરવાની ચિંતા કે પછી નેતૃત્વ પરિવર્તન લઈને જે કોંગ્રેસ બેઠી થશે તેને લઈને આ નિવેદન, ટૂંકમાં આપનો રિવ્યુ જાણવા માંગીશ, ત્યારબાદ આવું જ રહ્યા છે આપની પાસે. ફૈઝલજી, જયેશભાઈ, મને અલ્લામા ઇકબાલનો એક શેર યાદ આવી ગયો કે ખુદા ને આજ તક ઉસ કોમ કી હાલત નહીં બદલી, ના હો જિસ કોમ કો ખુદ ખ્યાલ અપની હાલત કે બદલને કા. એટલે જે કોમ ને એ કોમ સંદર્ભે કહેવું છે, એવું કોંગ્રેસે એમ કહેવું છે કે તમે કોંગ્રેસ મૂકી દો, કે કોંગ્રેસને પોતે જો પોતે બદલવાનો ખ્યાલ ન હોય તો એને બીજા કોઈ બહારથી બહારના પરિબળો આવીને એમને બદલી ન શકે અને એમના પરિવર્તન આવી ન શકે. આ મનોમંથનની જરૂર કોંગ્રેસને આંતરિક રીતે છે. માત્ર નિવેદનબાજી, આ નાના નાના નિવેદનો કરીને પણ અંદરથી કંઈ જ કર્યા વગર, માત્ર મીડિયાની સામે કેટલાક ટૂચકાઓ મૂકીને કોંગ્રેસ પરિવર્તિત નથી થઈ જવાની. કોંગ્રેસનો કાર્યકર, જે સામાન્ય કાર્યકર છે, નેતાગણ જે ગાંધીનગર, અમદાવાદમાં કે દિલ્હીમાં બેઠા, એ પોતાની સ્થિતિ સારી હોઈ શકે, પણ જે નિરાશ થયેલો કોંગ્રેસનો સામાન્ય કાર્યકર છે, તે જિલ્લામાં કે તાલુકામાં બેઠો છે, એ બિલકુલ નિરાશ થઈ ચૂક્યો છે એમની હારના કારણે. એમાં પાછો જો પૂરવા માટે કોંગ્રેસને ખૂબ મોટી ક્રાંતિ લાવવાની, ખૂબ મોટા પરિવર્તનની વાત મુદ્દો આપ મૂકી રહ્યા છો. જરાસી હવે આપની પાસે આવું છું. આ તબક્કે આ નિવેદન શું કોંગ્રેસ માટે મનોમંથનનું દિશા નિર્દેશ કરી જાય છે કે પછી પરિવર્તનને લઈને આપ શું કહેશો? બંને આ તો મીડિયાનું પોતાનું મનગણત ઉભી કરેલી વાતો છે. આજે આજની વાત કરો, આજે ઇન્દિરાજી ભૂતપૂર્વ વડાપ્રધાન હતા, બરાબર, એમની કાલે એમની પુણ્યતિથિ ગઈ. કયા મીડિયાએ નોટ લીધી? વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીની ફરજમાં આવે છે કે નહીં જવાનું? પત્રકારો પોતાને ગમે એ વાત લખે, કોઈ વાત એનો વાંધો પડે તો પત્રકારો સામેની લાઈન ગણવામાં આવે. ફૈઝલભાઈ ને હું કહું છું, ફૈઝલભાઈ તમારા વ્યક્તિગત અમારી વાંધો ના હોઈ શકે, પણ તમારો મારો મત તો જુદો 100% હોઈ શકે, એવી તો વાત હોય જ ના શકે ને. હવે પછી બીજું વાત કહું કે આખી આ ચૂંટણી દરમિયાન, ચૂંટણી પહેલા જે ઉગદાર, તમે પ્રિન્ટ મીડિયાની વાત કરો, ઇલેક્ટ્રોનિક મીડિયાની વાત કરો, એની વાત નથી કરતો, બાકી મીડિયાનો પણ રોલ છેલ્લા 6 મહિના 12 મહિના કેવો રહ્યો છે જગત જાણે જ છે. એમાં હું કોઈ આક્ષેપ કરતો નથી, ભટકી રહ્યા છે, એનો રોલ કેવો છે એ બધા જાણે જ છે. એટલે એની પણ બહુ ખુલાસા કરવાથી બહુ જાજો મતલબ સરસે નહીં, એવું પણ મને લાગે છે. એક વાત લઈને સ્પષ્ટતા થવી જરૂરી છે. જાગીર તરીકે સત્યના પોતાના આત્મારા અવાજ પ્રમાણે કે ખરેખર જનતાને સાચું શું દેખાડવું જોઈએ. જરૂરી નથી કે બહુમતીનો નિર્ણય સાચો હોય. હજુ ફરીથી વાત કરું છું, એટલે ખોટું અર્થઘટન બંને મારા અંગત મિત્રો છે, પણ બંને ખોટું અર્થઘટન નહીં લેતા, પણ બહુમતીના નિર્ણયો
કે બહુમતીએ જે લીધા નિર્ણય સાચા હોય એવું માનવાનું કારણ નથી. ચલો જયરાજસિંહજી, આપ મીડિયાને લઈને સ્પષ્ટ આપી ચૂક્યા, ખાસ મુદ્દાને લઈને સ્પષ્ટ આપો. જયરાજસિંહજી, મુદ્દા જે લઈને વાત કરી રહ્યા છો આપ, જયરાજસિંહજી મને કહેવાની નહીં, મને તકત ના આપી. આપ મુદ્દાને લઈને વાત કરી શકો છો નહીં, તો મુદ્દાને લઈને વાત કરી શકો. નિવેદનનો છે તમે દિગ્વિજયસિંહ નું આખું નિવેદન ફરીથી વગાડો મને. તમે બાઇટમાં તો કેવું હોય છે કે તમે કયા એંગલથી લેવો છો એ રીતે કહેવામાં આવે છે. આખું નિવેદન ક્યાં બતાવવામાં આવ્યું છે? અચ્છા, નિવેદન લઈને સ્પષ્ટ આપી દો આપ. દિગ્વિજયસિંહને કોઈ પત્રકારે પૂછ્યું છે, અને ચિદમ્બરમજી બંનેની વાત કરું છું, ગુજરાતી જનતા ટીવીના માધ્યમથી, અને બંને વરિષ્ઠ મિત્રો બેઠા છે ત્યારે બંને બરાબર સાંભળે, કે ચિદમ્બરમજી ભી પૂછવામાં જ આવ્યું હતું કે તમારું શું વાત છે. આજે આજે આવડી મોટી કોંગ્રેસ, આખા દેશની મોટામાં મોટી, દુનિયાની મોટા મોટી લોકશાહીની પાર્ટી છે આખા દેશમાં. બીજી બધી પાર્ટીઓ તો કાલે આવી છે, કોંગ્રેસ તો વર્ષો જ 125 વર્ષથી પાર્ટી છે. શું જરૂરી છે ત્યારે મનોમંથન કે પરિવર્તન? કોઈ એમ પૂછે તો ક્યારેક ગાદી હોય શકે, ક્યારેક ના પણ હોય શકે. ભૂતકાળમાં ને દીપકભાઈ, ભૂતકાળમાં સળંગ કઈ ગાંધી પરિવારનો લોકો છે જ એવું નહીં. 1900 લોકો એમ કહેતા હતા કે વડાપ્રધાન ગાંધી પરિવારનો થાય. હું તમને એક વાત કહું, 1989 પછી મને બતાવો, 3 વખત કોંગ્રેસે સરકાર બનાવી. 1991 બનાવી, 2004 બનાવી, અને 2009 પણ બનાવી. ફૈઝલભાઈ, 15 વર્ષ કોંગ્રેસે સરકાર બનાવી. મને એક વાત બતાવો કે 15 વર્ષ દરમિયાન ગાંધી પરિવારનો વ્યક્તિ ધારે તો વડાપ્રધાન થઈ શકતો હતો. 1991 સોનિયા ગાંધી સોગરવીથી લઈ શકતા હતા. હાલની પરિસ્થિતિ વાત ખોટી હોય તો કહેજો. 2004 રાહુલ ગાંધી સોગરવિધિ કરી શકતા હતા ધારત તો, 2009 તો વટભેર કરી શકતા હતા, છતાં પણ બિન ગાંધી વડાપ્રધાન થયા કે નહીં થયા? જયરાજસિંહજી, મારી વાત એટલી કે ચિદમ્બરમજી એવું કહ્યું છે, નહીં ચિદમ્બરમજી એવું કહ્યું કે હોય શકે આવડી મોટી પાર્ટીમાં ગાંધી પણ હોય, બિન ગાંધી પણ હોય. એવી જ દિગ્વિજયસિંહે કહ્યું છે કે લોકો એ જો રાહુલ ગાંધી ના બોલે તો કે ખૂણામ સંતાઈ ગયા, જો રાહુલ ગાંધી બોલે તો કે બોલ્યા, નાચે તો કે કેમ નાચ્યા, નહીં નાચ્યા તો કે નહીં નાચ્યા. હવે ભાઈ, દરેકને વ્યૂ તરીકે પછી ઊંટ 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 ને બકરાના કૂતરા જેવું થાય, એટલે મહેરબાની કરી કોંગ્રેસના અવલોકનો બંધ કરો. ભાઈ, કોંગ્રેસ છે જ, તમને દેખાતું નથી એટલે તમે લોકો સબક દેખાતું નથી એટલે બતાવતા નથી. ચલો, લોકતાંત્રિક બાબત ને લઈને પણ આપ જે નિવેદન વાત કરી રહ્યા છો, જયરાજસિંહજી, જે લોકતાંત્રિક બાબત ને લઈને પણ આપ વાત કરી રહ્યા છો, તે પ્રમાણે પક્ષની અંદર અત્યારે જે કઈ પણ નિવેદન આવી રહ્યા છે, આખરે તેને લઈને શું આગામી દિવસોમાં જો હમણાં આ જ વસ્તુ જોવાનું રહેશે? જયરાજસિંહજી, સમયનો અભાવ છે, જયરાજસિંહજી સમયનો અભાવ છે. જીતા હોય સિકંદર, ક્યારેક હાર આવે તો શાંતિથી બેસવું પડે, કામ કરવું પડે, મેચ્યોરિટી બતાવવી પડે, અને ક્યારેક જીતીએ પરિવર્તન તો અચકલાઈ નહીં કરવાની. બસ આટલી વાત મને આ બાબતને લઈને ખાસ એટલું જ કહેવાનું રહ્યું કે નિવેદનો જે કંઈ પણ આવે છે તેને લઈને પણ એક મનોમંથન થવું જોઈએ, અને પરિવર્તનને લઈને પણ અવકાશ હોવો જોઈએ. આપ તમામ મહાનુભાવ સમગ્ર ચર્ચામાં જોડાયા, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. પરંતુ આખરે હવે જોવાનું રહેશે કે આખરે આ નિવેદનો બાદ આખરે કોંગ્રેસની અંદર હવે પછીનો ઘાટ શું ઘડાય છે, હવે પછી શું પરિવર્તન માટે કોઈ નવો અવકાશ રહે છે, કે પછી મનોમંથન થઈને કોઈક નવો જ પ્રતિક્રિયા સામે આવે છે. ટીવી 9 વિશેષમાં ત્યારે બસ આટલું જ, વધુ સમાચાર મળે આપ જોતા રહો ટીવી 9.